बेटा आकाश रवि તમે લોકો મને ફોન કરીને રસ્તા પર કેમ બોલાવ્યો આ વાત જ એવી હતી કે ઘરમાં વાત થાય એમ નહોતી એટલે થયું કે આ બહાર લાવીને પૂછીને તો સારું રહેશે હા અને આમ પણ ખોટી ઘરમાં ઇજ્જત કાઢવી એના કરતાં બહાર જ પહેલા વાત કરી લઈએ ને બેટા તમે બે ભાઈ શું બકવાસ કરો છો બકવાસ કરીએ છીએ એવું લાગે તમને તમે મને છે ને એક સાચી વાતનો જવાબ આપી દો કે તમે જ્યારે અમદાવાદ નોકરી કરતા હતા ત્યારે ત્યાં તમારે કોઈ સેક્રેટરી સાથે લફરું હતું અરે તું શું વાત કરે છે આ તને શરમ નથી આવતી એવું પૂછતા તારા બાપને જઈ મોઢું જો જોયું મોઢું જોયું જોઠું પકડાઈ ગયા પકડાઈ ગયા એટલે જ આમ કરે જો ખોટું ના બોલો પપ્પા અમને બંને ભાઈઓને ખબર પડી ગઈ છે કે અમદાવાદ તમારું લફરું હતું બેટા આ વાત તદ્દન ખોટી છે પણ તમે બેવ ભાઈ પહેલા મને એ કહો આ વાત તમને કરી કોણે અરે એ જાણીને શું કામ છે તમે એમ કહો ને કે આ વાત સાચી છે કેમ જાણીને શું કરવું છે એટલે તમે મને નામ આપો કોણે તમે આ કાન ભર્યા છે હા એટલે તમે એ લોકોની બોલતી બંધ કરી દીધી એમને આ પહેલેથી તમે આવા જ કાન કરતા આવ્યા છો અરે મને તો શરમ આવે છે તમને બાપ કહેતા પણ બસ હવે તમે લોકો તમારી હદ વટાવી રહ્યા છો હદ અને એ પણ હું અમે હદ નથી વટાવી રહ્યા આ બહાર આવીને તમને આ બધા શબ્દો અમને કહેવા પડે છે ને એમાં પણ અમને શરમ આવે છે તમને નહીં જો તમે લોકો મારા છોકરાઓ છો અને હું તમારો બાપ છું એટલે તમે લોકો તમારા બાપ ઉપર આવી શંકા અને કુશંકા કરતા શરમ નથી આવતી અરે બાપને આવા કામ કરતા શરમ નથી આવતી તો છોકરાઓને આવું કહેતા શું કામ શરમ આવે બસ તમે નાલાયક તારા બાપ સામે જબાન લડાવે છે અને જેમ તેમ બોલે છે સાચી હકીકત ખબર પડી એટલે માટે તમે આટલા ઉશ્કેરાવ છો ને હા ભાઈ તમારી વાત એકદમ સાચી છે અને આ જે વ્યક્તિનો ગુનો હોય ને એ વ્યક્તિ જેટલો ઉશ્કેરાય છે લાફો તમે આને મારીને શું સાબિત કરવા માંગો છો અમારી બોલતી બંધ કરવી છે એમ બોલતી બંધ નહીં થાય પણ તમારો કાંડ પકડાઈ ગયો છે આકાશ તું મોટો ભાઈ છે અરે આ તો નાદાન છે તો ગમે તેમ બોલે અરે તું તો થોડીક લિહાઝ રાખ મર્યાદા રાખ અત્યાર સુધી રાખતો હતો પણ હવે કોઈ મર્યાદા નહીં અને હવે હું તમારી હા ઇજ્જત કરું એમ જરાક પણ નહીં કરું તો તું શું કરીશ હવે બધાની સામે કહીશ મમ્મીને પણ કહીશ કે તમારું અફેર હતું અને એટલા માટે તમારે અમદાવાદ છોડવું પડ્યું હતું બસ તમે બે ધારે છો શું તમે કોઈ પારકો માણસ તમારા બાપ વિશે ગમે તેમ બોલે એને તમે સાચો માનો છો અને તમારો બાપ આજે તમને કહે છે એના પર તમને વિશ્વાસ નથી વિશ્વાસ એના ઉપર કરાય કે જે આખી જિંદગી સાચું બોલતો હોય જેને અમને પહેલેથી અંધારામાં રાખ્યા ખોટું બોલ્યું હોય એના ઉપર વિશ્વાસ ના હોય અને આજે સાબિત પણ થઈ ગયું હા ને એ માટે તો ભાઈ આપણા પપ્પા વારે ઘડીએ અમદાવાદ જતા હતા અને જ્યારે આપણે લોકો એને કહીએ ને કે પપ્પા તમે રહેવા દો ને અમે જતા આવીએ અને કામ બતાવી દઈશું તો શું કહે છે ના ના તમારે નથી જવું હું કામ બતાવી દઉં છું ને ક્યાંથી કે આપણને બસ બેટા આગળ એક પણ શબ્દ નહીં બોલતો પણ હવે હવે મને ખબર પડી ગઈ છે તમારી આગળ આ નફરતના ચશ્મા લાગી ગયા છે એટલે તમને મારી વાત સાચી નહીં સમજાય પણ કોઈ વાંધો નહીં હું પણ ભાર મેળવીશ કે તમારા કાન કોને ભર્યા છે રીના તને ખબર છે હમણાં મારા પર આકાશનો ફોન આવ્યો હતો હવે તો મને પાકી ખાતરી થઈ ગઈ કે પપ્પાને લફરું હતું જ હા તને ખબર છે પપ્પાએ આકાશને રસ્તા પર તમાચો મારી દીધી હા ભાભી મને પણ રવિનો ફોન આવ્યો હતો મને તો એ જ સમજ નથી પડતી કે પપ્પા આવું કામ કરી જ કેવી રીતે શકે તો એ જ ને મારી બે આ જમાનામાં છે ને કોઈ પુરુષ પર વિશ્વાસ કર્યા જેવું છે જ નહીં 80% પુરુષ આવા છે આપણા પપ્પા જેવા સાચી વાત છે મને પણ એવું જ લાગે છે પણ આ પપ્પાએ જે કર્યું ને એ તો માનવામાં જ નથી આવતું બેટા આ તારી મમ્મી ઘરમાં નથી ના મમ્મી ઘરે નથી બહાર ગયા છે આવી જશે 5 મિનિટે મમ્મી વગર તો નથી ચાલતું અને પપ્પા સાચો જવાબ આપશો તમે અમદાવાદ નોકરી કરતા હતા એ કંપનીમાં કોઈ છોકરી સાથે તમારે આડા સંબંધ હતા
બેટા આ તમે લોકો પણ કેમ મારી સાથે આવા સવાલ કરો છો? સવાલ કરવા પડે એ વાત છે પપ્પા, કારણ કે તમે તમારા બંને દીકરાઓનું મોઢું દબાવો છો. પણ એક વાત યાદ રાખજો, પાપ જેટલું પણ છુપાવો એક વખત સામે આવે જ છે. બેટા આ તમે બંને કેવી વાત કરો છો? તમને ખબર છે તમે બંને મારી વહુ નહીં પણ હું તમને મારી દીકરી જ માનું છું, અને અને હું મારી દીકરી સામે થોડો ખોટું બોલું, પણ આ જે હોય તે આ આકાશની કામવાળી છે ને એ આકાશના કાનમાં કંઈ ઝેર ભરે છે, એની વાત તદ્દન ખોટી છે. એટલે બેટા તમે લોકો તો મારા પર વિશ્વાસ કરો. પપ્પા તમે વિશ્વાસ કરવા જેવું કંઈ જ નથી રાખ્યું, માટે તમે હવે જુઠ્ઠું નહીં બોલો ને તો જ સારું રહેશે. હા જો બેટા, હું આમાં સફાઈમાં તમને વધારે તો કંઈ નહીં કહી શકું, પણ હું તમારા બાપ સમાન છું, તો તમે લોકો મારી વાતનો વિશ્વાસ કરો. ઓલે કામવાળી, અરે કામવાળી પર વિશ્વાસ કરીને બેઠા છો તમે બધા, મને તો એ નથી સમજાતું. પણ પપ્પા તમે જ વિચારો ને, એ કામવાળી શું કામને ખોટું બોલે? ચલો માની લીધું કે કામવાળી શું કામ ખોટું બોલે, કામવાળી તો પારકી છે. અરે હું તો આ ઘરનો સભ્ય છું, વડીલ છું, તમારા બાપ સમાન છું. આ મારા દીકરાઓ પણ મારી વાત નથી માનતા, અને તમે બંને પણ નથી માનતા. હવે તો મને કાંઈ નથી સમજાતું કે હું તમને લોકોને કઈ રીતે સાબિત કરી આપું કે મારે આવું કોઈ અફેર કે કોઈ લફડું નહોતું. બસ પપ્પા હવે તમે જેટલું પણ બોલો ને અમને કઈ ફરક નહીં પડે, અને એમ પણ જે સાચું હશે ને તે સામે આવી જ જશે, અને જો આ વાત સાચી નીકળી ને તો અમે આ ઘર છોડીને જતા રહીશું. હા પપ્પા, અને જો આ સાચું નીકળ્યું ને તો એક મિનિટ પણ અમે ઊભા નહીં રહીએ. ચાલ હવે આપણે ઘણા કામ છે, અહીં આ ભાષણ નથી કરવું. શું વાત છે, કઈક ચિંતામાં હોય એવું લાગે છે. અરે હું અહીંયા ક્યારની આવીને બેઠી છું, પણ તમારું ધ્યાન જ નથી, કઈ થયું છે? હા રાધા, હમણાં બે છોકરાઓ મને ફોન કરીને બહાર બોલાવ્યા હતા, અને આ અમદાવાદની ઓફિસમાં જે નોકરી છૂટી ગઈ ને એના વિશે મારી સાથે અવનવા સવાલો પૂછતા હતા. અરે સવાલો પૂછતા હતા ત્યાં સુધી તો વાંધો નહોતો, પણ એ લોકોએ મારી પર આરોપ લગાડ્યો છે, અને પણ ગંદો આરોપ કે ઓફિસની અંદર કોઈ કામવાળી સાથે એટલે વર્કર સાથે મારે કોઈ અફેર હતું. હા તમે શું વાત કરો છો, અરે આપણા છોકરાઓએ તમારી ઉપર આવો આરોપ લગાવ્યો છે? હા, પણ જ્યારે પછી હું ઘેરે આવ્યો ને ત્યારે બંને વહુ પણ મારા પર તૂટી પડી, એ પણ મારી સાથે ન બોલવાનું ભૂલી ગઈ. એટલે આ લોકોની આટલી હિંમત કે હવે હવે એ તમારું માન સન્માન રાખતા એ ભૂલી ગયા છે? દીકરો તો ઠીક, દીકરાની વહુ બોલીને જાય આ બધી વસ્તુ મને અજુગતી લાગે છે. અજુગતી તો મને પણ લાગે છે, પણ મને તો એ નથી સમજાતું કે મારા વિશે આ છોકરાઓના કાન ભેરા કોણ હશે, આવા કોણ હશે એ વ્યક્તિ? એ જેણે કાન એના ભંભેર્યા હોય તો ભલે ભર્યા, પણ મારો કહેવાનો મતલબ એમ છે કે તમે ચિંતા શું કામ કરો છો? અરે એ લોકોને જે બોલવું એ બોલવા દો. અરે મને તમારી ઉપર પૂરો વિશ્વાસ છે કે તમે આવું ક્યારેય ન કરી શકો. અરે આપણા લગ્નના આટલા વર્ષ થયા, ક્યારે મેં કોઈની સામે તમને નજર ઉપાડીને જોતા નથી જોયા, તો પછી આ તો વિચારવાની જ વાત છે જ નહીં. તમે જરાય ચિંતા નહીં કરતા, આ વાતમાં હું તમારી સાથે છું, અને વાત રહી છોકરાઓની અને વહુઓની તો એની સાથે તો હું વાત કરી લઈશ. મારે કાલે જ આકાશ સાથે વાત કરવી પડશે, અને વાત કરીને એને જે વ્યક્તિ આ વાત જણાવી છે ને એને ઘરે લાવવા માટે કહેવું પડશે. તારી વાત ખરી છે, હવે આનો નિવાડો તો લાવવો જ પડશે, અને જાણવું પડશે કે આ વ્યક્તિ એવી કોણ છે કે જેને મારા પર આટલી બધી દાદ છે. એ વાત સાચી છે. તમે છે ને હવે શાંતિથી સૂઈ જાઓ, આ બધું મારી ઉપર છોડી દો. ભગવાન જે કરશે ને એ બધું સારા માટે જ કરશે, અને જ્યારે તમારી પત્નીને તમારી ઉપર એટલો ભરોસો છે તો પછી છોકરાઓ સમાજ આ તે એ બધાનું ભૂલી જાઓ. હા જે પણ થશે એમાં હું તમારી સાથે છું, તમે આરામ કરો.